અડાજણના ગાર્ડન ગ્રુપ ખાતે શ્રી શંખેશ્વર ગ્રુપ તથા ગાર્ડન ગ્રુપ દ્વારા યુવા નેતા હર્ષભાઈ મહેતાના જન્મદિને રવિવારના રોજ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરવાની સાથે હાલમાં ઉભી થયેલી રક્તની અછતને દૂર કરવાની નેમ સાથે અડાજણ પ્રાઇમ માર્કેટના સ્કારલેટ મોલમાં ગાર્ડન ગ્રુપની ઓફિસમાં શ્રી શંખેશ્વર ગ્રુપ સુરત તથા ગાર્ડન ગ્રુપ દ્વારા યુવા હર્ષ મહેતાના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે. મારું નામ છે હર્ષભાઈ મહેતા અને હું મારો ટૂંકમાં પરિચય આપીશ. મારી સંસ્થાનું નામ છે ગાર્ડન ગ્રુપ, જે વર્ષોથી સમાજના કલ્યાણની સેવાના કાર્યો કરતા આવી છે. જીમ ઓનર એસોસિએશનનો એડવાઇઝર છું, સાથે સાથે દરેક અનેક ક્ષેત્રોની અંદર જોડાયેલા છે. અને આ મારા મિત્ર છે આરજે દીપ, જે એન્કરિંગ કરે છે અને બહુ સામાજિક ક્ષેત્રમાં સારી રીતે એન્કરિંગ કરે છે અને સેવાનો લાભ દરેક જગ્યાએ ભજવે છે અને ગરીબ કલ્યાણ માટે પણ ખૂબ જ સારા એવા સેવાના કાર્ય કરે છે. આજે આપનો જન્મદિવસ છે, આખા દિવસની કઈ રીતની આખું કામગીરી કરેલી છે આપના ગ્રુપ દ્વારા? દર વર્ષે મારા જન્મદિવસે સામાજિક કાર્યક્રમ કરવામાં આવે છે, એ દરેક મીડિયાકર્મી પણ જાણે છે. પણ આ વખતે સમાજના લોકહિત માટે, જે કોવિડની અંદર બ્લડની ખૂબ જ અછત થઈ ગઈ હતી, એને ધ્યાનમાં લઈને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી વીમા યોજના, જે 2 લાખ સુધીની વીમા યોજના, તે 1000 લાભાર્થીઓને તેનો લાભ આપવામાં આવે છે. સુકન્યા યોજનાનો લાભ આપવામાં આવે છે, તેમજ સરકારની જે વિવિધ યોજનાઓ છે એનો લાભ અહીંયાથી મેળવવામાં આવે છે. સાથે જ 2 ગાય માતાને દત્તક લેવામાં આવી છે, સાથે સાથે સાલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથે જે અત્યારે રામ મંદિર જે ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે, જે આપણા હિન્દુ રાષ્ટ્રનું પ્રતીક બની રહ્યું છે, તો એના માટે એક ફાળો એકત્રીકરણ કરવામાં આવ્યું. શ્રી શંખેશ્વર ગ્રુપ સુરત અને ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કર્યું છે. અઝર ક્વેશ્ચન, રિટર્ન ફેન્યુ.